કરીશું વધતા ચાંદીપુરાની એક તરફ ચાંદીપુરાના કેસમાં સતત વધારો છે ત્યારે બીજી તરફ સરકાર તરફથી ગંભીરતા દાખવાય છે અરવલ્લીમાં ચાંદીપુરા કેસને લઈને પુણેથી કેન્દ્ર સરકારની એક ટીમ આવી પહોંચી છે અને આ ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવી મહત્વનું છે કે કેન્દ્રમાંથી બે ટીમો ગુજરાત આવી છે અને આ બંને ટીમો જરૂરી માહિતી એકત્રિત કરીને એક રિપોર્ટ તૈયાર કરવાની છે અને આ રિપોર્ટ આરોગ્ય વિભાગને મોકલવામાં આવશે અહીં પુણેની ટીમે જણાવ્યું હતું કે તેમના ઓબ્ઝર્વેશનમાં આખરે શું આવ્યું સાંભળો इस टाइप का जो माहौल होता है इस टाइप के जो घर होते हैं जहाँ पे पूरा वातावरण मच्छरों के लिए या सनफ्लाइज के लिए पनपने के लिए बहुत अच्छा होता है और यहाँ आप देखेंगे तो इधर ये गाय भैंस तबेले बच्चे और सभी लोग एक साथ ही रहते हैं तो ये ये जो अगर पनपते हैं और एक्सीडेंटली बच्चों को अगर ये काटते हैं तो बच्चों में बहुत ज़्यादा प्रमाण में इसमें डेथ रिकॉर्ड की गई है कभी कभी पचास पचास परसेंट से ऊपर भी यानी सत्तर परसेंट तक भी कुछ कुछ एपिडेमिक में गई है तो हम भी यहाँ पर वही देखने आए हैं कि यहाँ पे एक्सपोजर कितना है जो कॉमन पॉपुलेशन है घर के है या आसपास के लोग हैं उनका ब्लड सैंपल में हम लोग एंटीबॉडी देखेंगे वो हमको ये दिखाएगा दर्शाएगा कि इसमें यहाँ पर ट्रांसमिशन हो रहा क्या पहली बात दूसरी बात हम लोग एनिमल हमें आज तक ये पता नहीं कि कौन सा एक इंटरमीडिएट होस्ट है या प्राणी है या जानवर है जो सनफ्लाइज में ट्रांसमिशन करने के लिए चंदीपुरा वायरस को

અને પુણે વાયરોલોજી ટીમ દ્વારા બાળકો પ્રાણીઓના બ્લડ સેમ્પલ લેવાયા સેનફાઈ કલેક્શન કરીને વધુ ચકાસણી અર્થે મોકલાયા મહીસાગર જિલ્લામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી એનાવી પુણેથી ટીમ આવી હતી જે અમારા જે બે ગામ છે ત્યાંથી વાયરલ એન્સેપાય જે કેસ મળેલા તેની તપાસ કરી છે અને તે બંને ગામમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે એમના દ્વારા એમાં હ્યુમનના ટોટલ તેતાલીસ સેમ્પલ લેવામાં આવે છે એનિમલ બ્લડના એકત્રીસ સેમ્પલ લેવામાં આવે છે અને સેમ્પલાઇટ કલેક્શન કરવામાં આવ્યું છે સાથે સાથે સોફ્ટિક્સ એનું પણ કલેક્શન કરવામાં આવ્યું છે જેથી આ રોગ કયા સેનાથી થાય છે ને એનું જે હોસ્ટ શું છે એ ખબર પડે

নমুনা পন লাইছে লপচ কৰিছে

તો એ અવેરનેસ જાગૃતતા ફેલાવવા માટે અને એનાથી ભયને બદલે આપણે એની જાગૃતતા કેળવીએ એના માટે અમે નાગેડી ગામમાં બાળકોને આ વિષયનું જ્ઞાન આપવા માટે જીજી હોસ્પિટલના ડોક્ટર સુમિત ઉનળકટના સહકારથી એક લેક્ચરનું આયોજન કરેલું હતું અને બધા બાળકોએ એમાં ઘણા મોટા પ્રમાણમાં ભાગ લઈ અને આ લેક્ચરને સફળ બનાવ્યું છે અને હવે